નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્લાસીસ ની અંદર હું સાગર પાચાણી મારા દરેક વાલા વિદ્યાર્થીઓ મિત્રોનું વેલકમ કરું છું સ્વાગત કરું છું આવો તમારી પોતાની ચેનલ ઉપર તમારું સ્વાગત છે ત્યારે ઝડપથી પાઠ નંબર ભાગ નંબર એક એટલે કે પાઠ નંબર એક

તો કે પૂર્વ હિમાલય હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓની ઊંચાઈ ઓછી હોય છે કેવી ઉંચાઈ હોય છે ઓછી કયા વિભાગની અંદર અંદર પૂર્વ ભાગની આવેલી જે હારમાળાઓ છે છે ને થોડીક નીચે હોય તેમાંથી ઘણી હારમાળાઓની ટેકરીઓ હિલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ હું કયા તરીકે ઓળખીએ હિલ તરીકે ઓળખીએ છીએ પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓને નાની હારમાળા સ્વરૂપે ફેલાયેલી હોય છે કેવી તો કે નાની નાની હોય છે આવી આવી નાની નાની સ્વરૂપે હોય છે તેમાં પતકાય અરુણાચલમાં અરુણાચલમાં કઈ ટેકરી છે તો કે પતકાય નાગા ટેકરીઓ હોય નાગાલેન્ડ ની અંદર અને લુસાઈ મિઝોરમ ની અંદર જેને મિઝો ટેકરી તરીકે ઓળખવામાં આવે છે ફરી વખત અરુણાચલમાં પતકાય નાગાલેન્ડ ની અંદર નાગા ટેકરીઓ અને મિઝોરમ ની અંદર મિઝો ટેકરીઓ આવેલી શું છે તો કે આવેલી આ એટલા માટે આપણે જોયું વિદ્યાર્થીઓ કે એમસીક્યુએસ ની અંદર અથવા જોડકાની અંદર છે ને આ બધું પૂછાય છે એમસીક્યુએસ અથવા જોડકાની અંદર તમે જ્યારે જશો ને ત્યારે તમને ટેકરીઓમાંની એક ટેકરીઓ પૂછાતી હોય છે વારંવાર એટલા માટે આપણે શું કરવું પડે છે તો કે એને ત્યાં લીટો કરવો પડે છે ને વારંવાર તમને સમજાવવા પડે છે કે આનો મતલબ આવો થતો હોય ત્યારથી આગળ વધીએ તો આ ટેકરીઓ શું કીધું છે આપણને કે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદે આવેલી છે આવેલી છે તો કે પૂર્વ સરોદ પાસે આવેલી છે પૂર્વ ભાગની અંદર આવેલી છે અને તેના અનુસંધાનમાં મ્યાનમારમાં આવેલી ટેકરીઓ છે આ મ્યાનમારમાં પણ ફેલાયેલી છે ક્યાં ફેલાયેલી છે તો કે મ્યાનમાર સુધી ફેલાયેલી છે ગારો ખાસી અને જેન્દિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે આ ત્રણ ટેકરીઓ છે ગારો ખાસી અને જંદિયા ટેકરી જે મેઘાલયની અંદર આવેલી પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે તો કે વધારે હોય છે અહીં અત્યંત ગીચ જંગલો છે જ્યાં વરસાદ વધારે હોય ત્યાં જંગલો કેવા હોય વિદ્યાર્થીઓ ગીચ હોય શું તો કે અહીંયા વરસાદ વધુ પડે એટલે જંગલ ગીચ હોય છે આ જંગલોનો પ્રદેશો હોવાના કારણે ત્યાં સડક માર્ગ કે રેલવે માર્ગ વિકસી શકે તેમ નથી ખૂબ જ અઘરું જંગલ છે તેથી સડક માર્ગ કે રેલવે માર્ગ વિકસાવવો ને એટલે કે ઉભો કરવો ને એ ખૂબ જ અઘરો છે કેવો છે તો કે ખૂબ જ અઘરો જોવા મળે છે શું કામ તો કે જંગલ છે જંગલની અંદરથી રેલવે અથવા રસ્તો રોડ કાઢવો ઈ નહીવત છે શક્ય જ નથી અશક્ય બાબત છે કેવી બાબત છે તો કે અશક્ય બાબતો આપણને જોવા મળે ને અશક્ય બાબતો ક્યારે શક્ય થવાની હોતી હવે જોવાનો છે ભારતનો ઉત્તર ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ જોવાનો છે આપણે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ વિશાળે પાછો કીધો છે છે ખૂબ મોટો ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશો ને દક્ષિણના પ્રદેશો વચ્ચે જોવા મળે છે ક્યાં કીધું છે તો કે ઉત્તરના પર્વતીય પ્રદેશો અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશોની વચ્ચે જોવા મળે છે એનો મતલબ કે અહીંયા તમે શરૂ કરો તો કે આ ઉત્તર છે આ દક્ષિણ છે બ્રહ્મપુત્ર નદીની પેટા શાખાઓને મળે છે સતલુજ ગંગા અને બ્રહ્મપુત્ર જે હિમાલયમાંથી નીકળે છે અને પાઠ નંબર પંદર ની અંદર આવશે આની વિશેષ માહિતી તેની શાખા નદીઓ કાપ પાથરીને કરે છે સાહેબ મેદાન કેમ રચાય છે તો કે આ ત્રણેય નદીઓ છે ને એની અંદર કાપ હોય ઉપર વાસથી જ્યારે પાણી આવે ને ત્યારે એમાં કાપ માટી હોય આ માટી પાણીનો વેગ વહેણ ધીમું થઈ જાય એટલે ત્યાં ઊભી રહી જતો હોય કાપ તો એનાથી બનેલો હોય છે આ મેદાનના કેટલાક ભાગમાં પચાસ મીટરની જાળે સુધીનો કાપનો થર છે કેટલા મીટર કીધું છે પચાસ મીટરની જાળે સુધી આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતો હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહે છે કારણ કે ઉત્તર ભારતનો ઘણો બધો પ્રદેશ રોકે છે તેથી એને શું કહે છે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે શું કામ તો કે ઉત્તર ભારતમાં વધારે છે એટલા માટે એને ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ કીધો છે નહીતર તો એને કોઈ પણ ભારતનો મેદાની પ્રદેશ કહેત ને તો આપણે મેદાની પ્રદેશ સાર મતલબ હતો પણ ઉત્તર ભારતનો એટલે કીધું છે કે સૌથી વધારે જગ્યા કઈ રોકે છે તો કે ઉત્તર ભારતની રોકે છે જયારે ઉત્તર ની જગ્યા સૌથી વધારે ઓળખવામાં આવે છે એની જયારે વાત કરવી છે આપણે અને કઈ રીતે હોય છે એની જયારે વાત કરવી છે ત્યારે આગળ વધીએ આ મેદાની પ્રદેશો આશરે ચોવીસો કિલોમીટર લંબાઈ ધરાવે છે કેટલી લંબાઈ ધરાવે છે ચોવીસો કિલોમીટર નદીઓ એ બનેલા દુનિયાનો સૌથી મોટા મેદાનો તરીકે યાદ રાખજો નદીઓ દ્વારા દુનિયાનો સૌથી મોટું નદી તરીકે એને ઓળખવામાં આવે છે જે કે નદી દ્વારા નિરૂપણ થયેલું હોય શું કામ અહિયાં પેન ચેન્જ કરીને આપણે જોઈએ તો કે ચોવીસો કિલોમીટર છે કેટલા કિલોમીટર છે તો કે ચોવીસો કિલોમીટર પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકળો છે નકશાની અંદર જોશો તો પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ છે ને સાંકડો છે વધારે કેમકે પૂર્વ ભાગ લાંબો અને પહોળો છે આ મેદાન લગભગ સપાટ છે કેવા મેદાનો છે સપાટ મેદાનો છે તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી સપાટી થી એકસો મીટર કરતા વધુ નથી સમુદ્ર સપાટી એટલે આ પાણીની લહેર હોય છે આનાથી એકસો ને મીટર કરતા વધારે હોતી નથી દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે દિલ્હી પાસે તમે આ મેદાન જોવા જાવ તો કેવું જોવા મળે છે તો કે સાંકળું જોવા મળે છે દિલ્હીની પશ્ચિમ બાજુ એ સતલુજ નું અને પૂર્વ બાજુ એ ગંગાનું મેદાન આવેલું છે દિલ્હીની પશ્ચિમ બાજુ જો પશ્ચિમ બાજુ એટલે આ બાજુ ઓકે અને પૂર્વ બાજુ એટલે આ પૂર્વ બાજુ આ પૂર્વ બાજુ આ કઈ બાજુ છે પૂર્વ બાજુ અને આ કઈ બાજુ કહેવામાં આવે છે તો કે પશ્ચિમ બાજુ આ બાજુ શેનું મેદાન છે તો કે સતલુજ નું મેદાન છે આ બાજુ શેનું મેદાન છે તો કે ગંગાનું મેદાન છે આથી દિલ્હી ને ગંગાનું મેદાન પરીક્ષાની અંદર પૂછા તો સવાલ આ છે કે દિલ્હીના દિલ્હી ને ગંગાનું પ્રવેશ દ્વાર શું કામ કહેવામાં આવે છે આવો સવાલ પૂછાય છે કહેવામાં આવે છે શું કામ કહેવામાં આવે છે તો કે સૌથી વધારે મેદાની પ્રદેશ ત્યાં આપણને જોવા મળે અને બંને સતલુજ અને ગંગા નદીઓ ત્યાંથી નીકળે છે અને એટલા માટે શું કહેવામાં આવે છે તો કે ગંગાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે કામ આ સર હવે સમજાઈ ગયું ઓકે એ સમજીએ સાથે સાથે નવું સમજવું છે હું કહો છો કઈક નવું કેવી રીતે અમને તો કઈ ખબર જ નથી પડતી આ બધી સરળ સમજૂતીઓ જેના માધ્યમથી તમને મળે છે તમારી પોતાની ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ

તો બીજું તો કે પાઠની સમજૂતી સરળ છે પાઠનું સ્વાધ્યાય જેવો પાઠ સરળતાથી સમજાવાય છે એવો જ પાઠનો સ્વાધ્યાય તરત જ આપણને મળી જતો હોય છે તો આ અધ્યયન મે કેમ કીધું હમણાં દિલ્હીવાળો સવાલ એમ ટ્વિસ્ટ કરેલા સવાલો પણ આપવામાં આવે છે કાલા સ્વાપોથી ધોરણ 3 થી 8 માં હોય છે તેમાં હોય છે 3 થી 8 માં એકમ કસોટી પ્રશ્ન બેંક પણ અગાઉ તમે જોઈ ચૂક્યા છો કે આપેલા છે

વાતને ધ્યાન ઉપર રાખી અને આપણે ધીમે ધીમે લાઈવ લેક્ચર પણ ચાલુ કરવાના છે સમજાય છે તો આખું વર્ષ લાઈવ લેક્ચર સાથે સમજૂતી સાથે સરળ સમજૂતી સાથે જ્યારે આપણે ભણવું છે ત્યારે આજે તમારી પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ આજે જ તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો જો બાકી હોય તો અને તમારા વિદ્યાર્થી બીજા જો કોઈ મિત્રને બાકી હોય તો એમને કહેજો કે ઓશિયન કોચિંગ ક્લાસીસ

દિલ્હી આગરા कानपुर લખનઉ અલહાબાદ વારંસી પટના અને કલકત્તા વગેરે મહત્વના સ્થળો આ પ્રદેશમાં આવેલા છે કયા કયા દિલ્હી લખનઉ પાસે આવેલા છે ક્યાં આવેલા છે તો કે દિલ્હી પાસે આવેલા સિંધુ અને તેની શાખા નદીઓ જેલમ ચિનાબ રવિ બિયાસ અને નીકળે છે સિંધુ નદી અને એની શાખા નદીઓ જેલમ ચિનાબ રાવી બિયાસ અને સતલુજ ક્યાંથી નીકળે છે તો કે હિમાલયના ખોપરામાંથી નીકળે છે એટલે કે હિમાલય ક્ષેત્રમાંથી નીકળી અહીંયા સુધી પહોંચે છે સિંધુ નદી પશ્ચિમ તરફ વહી અને ઝડપી વળાંક લઈને દક્ષિણ ભારતમાં અરબ સાગર ને મળે છે સિંધુ નદી છે ને પશ્ચિમ તરફ વહે છે અને એવો વળાંક લે છે કે દક્ષિણ તરફ આવી જાય દક્ષિણ દિશામાં આવી જાય એટલે આ રીતે આવી જાય અને કોને મળે છે તો કે અરબ સાગરને આખરે મળે કોને મળે છે અરબસાગર ને હું અહીંયા તમને દોરી દઉં આપણને સાગર જોવા મળે અહીંયા બંગાળાની ખાડી જોવા મળે અહીંયા આપણને શું જોવા મળે છે હિન્દ મહાસાગર જોવા મળે છે આ નદી સીધી આ રીતે વહી આવે છે પૂર્વમાં જાય દક્ષિણમાં જાય ને છેલ્લે કોને મળે છે છે કા સમુદ્ર સાથે મિલન કરવું પડે તો જ એનું શક્યતાઓ હોય છે નહીતર એ ક્યાંય સમાતી નથી સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના ભાગને શું કહેવામાં આવે છે દો આબ કહેવામાં આવે સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના ભાગને દો એટલે બે ને આબ ભેગું થવું ભેગું દો એટલે બે ને આબ એટલે જળ બે જળ ભેગા થાય અને દો આબ કહેવાય આમ પાંચ નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ કહેવામાં આવે છે પાંચ નદીઓના સંગમથી પંજાબ બન્યું છે પાંચ અબ જેને પંજાબ કહેવાય તમે સંધિ જોવો તો તમને ખબર આ મેદાન નો મોટો ભાગ ક્યાં આવેલો છે તો કે પાકિસ્તાનના ક્ષેત્રની અંદર આવેલો છે ભૂપુષ્ઠના આધારે મેદાની પ્રદેશોને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે કેટલા વિભાગની અંદર ચાર પાગર તરાઈ બંગ પાંગર અને ખદર આ રીતે ચાર વિભાગની અંદર એનું શું કરવામાં આવ્યું છે તો કે વિભાજન કરવામાં આવ્યું અને આ ચાર વિભાગની અંદર જ્યારે એનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારે

શિવાલિક ની કંકર પથ્થરની એક પટલી નદીનો પ્રવાહ સમાંતર સમાંતર એટલે એક સરખી રીતે ગોઠવાયેલો હોય છે આ પટ્ટી લગભગ આઠ થી સોળ કિલોમીટર પહોળી છે કેટલી કીધી છે તો કે આઠ થી સોળ કિલોમીટર પહોળી છે તેને શું કહેવામાં આવે છે ભાબર કહેવામાં આવે ભાબર કહેવામાં આવે છે ભાબર પછી તરાઈ નું ક્ષેત્ર આવે આ પ્રથમ ક્ષેત્ર આવે આ બીજું ક્ષેત્ર આવે જે વધારે ભીનાશ વાળું હોય એને દલદલીય હોય કેવું હોય ભીનું એટલે કે પાણી વધારે હોય અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો આવેલા છે ક્યાં તો કે તરાઈના જંગલોમાં મેદાનોના જૂના કાપને શું કહેવામાં આવે છે તો કે બાંગર કહેવામાં આવે યાદ રાખજો તમને પૂછાય છે કે નદી અથવા મેદાનના જૂના કાપને શું કહેવામાં આવે છે તો ત્યારે તમારે લખવું પડે કે ને બાંગર કહેવામાં આવે છે જોડકાની અંદર પૂછાય છે પૂછાય છે જોડકાની અંદર વધારે પૂછાય આ બાંગરવાળો એટલા માટે એક માર્કનો સવાલ આ પેજ માંથી પેજમાંથી આપણે જોઈ ગયા છીએ અને સવાલ સાથે આપણે પૂરું નથી કરવાનું અને યાદ રાખવાનું છે નોટ્સ અને પેન સાથે લઈને બેસશો ને વિદ્યાર્થીઓ તો તમને વધારે અનુકૂળતા રહેશે કેમ કે એક એક માર્ક ના સવાલ જ્યાં જ્યાં નીકળતા જશે ને ત્યાં ત્યાં હું તમને કહેતો જશ તો તમારે એને સાથે લખવું પડશે

આ કયો કાપ આવ્યો નવો એનો મતલબ બે કેવા છે મોસ્ટ ટાઈમ પી બેમાંથી એક હોય શું હોય બેમાંથી એક વસ્તુ આપણને જોવા મળે બેમાંથી એક વસ્તુ આપણને જોવા મળે એની વગર ચાલે તેવું હોય જ હવે જોવાનું છે ત્રિપકલ્પીય ઉચ્ચ પ્રદેશો શું જોવાનું છે ત્રિપકલ્પીય ઉચ્ચ પ્રદેશો કેવા અને શું હોય છે ભારતના આ પ્રાચીનતમ ભાગ છે પ્રાચીનતમ એટલે જૂનો ભાગ આ પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો હોય છે હકીકતમાં ત્રિકોણ હોય આવું હોય કેવું આવું પણ આ ત્રિકોણ છે ને આવું છે અને શું કહેવામાં આવે છે તો કે ડેલ્ટા કહેવામાં આવે અને તમે ડેલ્ટા પણ કહી શકો છો તેની સરેરાશ ઊંચાઈ છસો થી નવસો મીટર જેટલી હોય કેટલી હોય છસો થી નવસો મીટર જેટલી હોય છે આ પ્રદેશ ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાર ની અંદર આવેલો છે એટલે આ રીતે આ ઉત્તર અને આ પૂર્વ આ ઉત્તર પૂર્વ ઢોળાર્ધ ની અંદર આ રીતે ઢોળાની અંદર આવેલો છે જ્યાં ચંબલ સોણ અને દામોદર નદી વહે છે આ વિસ્તારની અંદર છે ને ઉત્તરથી પૂર્વની અંદર આ ઉત્તર પૂર્વની નદી છે તો એ બાજુ વહે છે દક્ષિણ ભાગ ઢાળ દક્ષિણ પૂર્વ દિશામાં જોવા મળે દક્ષિણ નો ઢાળ પાછો આવો જોવા મળે કેવો જોવા મળે દ પૂનો જોવા મળે કોનો જોવા મળે તો કે દ પૂનો ઢાળ આપણને જોવા મળે છે કારણ કે નદીના પ્રવાહ ઉપરથી આપણે સ્પષ્ટીકરણ કરી શકીએ

સમજાય છે આ કેવું છે તો કે આવું જ છે એ આપણને ત્યાંથી ખબર પડે છે આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે શું કામ તો તો કે કે ઉત્તરનો ભાગ ભાગ નાનો છે છે અને પૂર્વથી દક્ષિણનો કેવો મોટો છે આ મોટો છે ત્યાં જોઈ શકો છો આ મોટો હોવાના કારણે એને આપણે શું કહી શકીએ છીએ તો કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકીએ આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ સમુદ્ર આવેલા છે પશ્ચિમ પૂર્વ દક્ષિણ અરબસાગર બંગાળાની ખાડી હિંદ મહાસાગર ત્રણેય બાજુ આવેલા છે ક્યાં આવેલા છે તો કે ત્રણેય બાજુ સમુદ્રો આવેલા ત્રિપકલ્પીય ઉચ્ચ પ્રદેશને બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યો બે ભાગની અંદર પેલું છે માળવાનો અને બીજું છે દખણનો નો વિદ્યાર્થીઓ યાદ રાખજો માળવાનો અને દખણનો વેરી મોસ્ટ ટાઈમ ત્રણ અંદર આવશે એમાંથી એક બે માંથી એક ફરજિયાત ત્રણ ગુણ ની અંદર હશે પરીક્ષાની અંદર પ્રથમ સત્રાંતમાં એ હશે અને વાર્ષિકમાં એ હશે લખી નાખજો

આવનારો ત્રીજો વિડીયો માળવા અને દખણના ઉચ્ચ પ્રદેશની સાથે લઈને આવું ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બાજુમાં આપેલું બે લાયકન ના ભૂલતા શું કામ તો કે આવનારી નોટિફિકેશનો તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકશે ભાગ એક મુકાઈ ચૂક્યો છે એની લિંક નીચે આપેલી હશે તો ચેનલ ઉપર નવા છો તો પણ આને તમે ફોલો કરી લેજો જોઈ લેજો તેથી તમને કન્ટિન્યુ ખબર પડે આવનારો ભાગ ત્રણ લઈને જ્યાં સુધી આવું ત્યાં સુધી આનું રિવિઝન અને આ લિંક તમારા મિત્રોને શેર કરજો